नमस्कार, बुलेटिन इंडिया ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે દિવ્યેશ. ટુ ધ ટોપિક સાથે આજે વાત કરીએ તો ચૂંટણીનો ધમધમાટ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હવે ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વિધાનસભાની ચૂંટણી હવે બસ એકદમ નજીક છે. ટૂંક સમયમાં જાહેરાત થાય એવી શક્યતા જોવાઈ રહી છે. ત્યારે કેન્દ્રીય નેતાઓની ગુજરાતમાં અવરજવર પણ વધી ગઈ છે. વડાપ્રધાન મોદી છેલ્લા બે દિવસથી ગુજરાતમાં હતા. હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના ચારેય નેતા આજે ગુજરાતમાં આવી રહ્યા છે. એ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ આજે ગુજરાતમાં આવી રહ્યા છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે ગુજરાત આવી રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલાં ગુજરાત પ્રદેશના ભાજપના હોદ્દેદારોના તમામ કાર્યક્રમો પણ રદ કરી દેવામાં આવ્યા છે. તો એક અઠવાડિયામાં બીજી વખત અમિત શાહ ચૂંટણીલક્ષી બેઠકનો દોર આગળ વધારી રહ્યા છે. અમિત શાહ આજે સાંજે અમદાવાદ પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 સપ્ટેમ્બર મંગળવારે ગાંધીનગર કમલમ ખાતે ભાજપની બેઠક યોજી હતી અને ખાસ કરી બેઠકમાં ચૂંટણીને લઈને તમામ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવશે. ત્યારે હાલ આપણી સાથે કોંગ્રેસમાંથી વિરમભાઈ દેસાઈ જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે ચર્ચા કરીશું. તો ખાસ કરી વિરમભાઈ, ખાસ કરી જે રીતે અત્યારે માહોલ ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ રહ્યો છે તેના ચર્ચા કરીશું. ત્રણેય પાર્ટીઓ પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહી છે જીત માટે, અને ખાસ કરી આ વર્ષે વિધાનસભાની ચૂંટણી એટલી કહી શકાય કે એક દમદાર બની રહી છે. કારણ કે ત્રણ પાર્ટીઓનો ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો જંગ ખેલાવાનો છે. ત્યારે ખાસ કરી અત્યારે તમામ પાર્ટીઓ પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહી છે, જીતનો દાવાઓ કરી રહી છે, અનેક વાર વિવાદો, આક્ષેપ, પ્રતિ આક્ષેપ વાર પલટવાર થઈ રહ્યા છે. ત્યારે મહત્વનું છે કે હવે આવનાર સમયમાં જ્યારે ચૂંટણીના ખાસ કરી ચૂંટણી યોજાશે અને કોણ બાજી મારશે તેના ઉપર સૌ કોઈની નજર મંડરાઈ રહી છે. હાલ આ મુદ્દે વધુ ચર્ચા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે વિરમભાઈ દેસાઈ છે કોંગ્રેસમાંથી, તેમની સાથે વાત કરીશું. ખાસ કરી વિરમભાઈ, જે રીતે માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે ચૂંટણીને લઈને, શું કહેશું, શું કેવો માહોલ આપના તરફથી રહેશે? કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી, રહી વાત જે તમે ત્રીજા પક્ષ ની વાત કરી રહ્યા છો, એ આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે અને એના અંતર્ગત પાછલા દિવસોમાં આપણે જોયું કે બરોડાના એક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રીએ પણ આ નિવેદન આપ્યું. એટલે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય એના માટે થઈને આમ આદમી પાર્ટી અહીંયા સક્રિય થઈ છે. એક માહોલ એવો બનાવવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બે જ અહીંયા સામ સામે ટક્કર લઈ રહી છે. કોંગ્રેસ ક્યાંય ગલત વિમાન નથી. એક આવો માહોલ જે બનાવવા માટેની વાત, એક એવી રાજનીતિ કે વ્યૂહરચના કરીને એક જ માના પેટે જન્મેલા બે, એટલે કે આરએસએસ ની શાખામાંથી નીકળેલી બે પાર્ટીઓ, એકે આમ આદમી પાર્ટીનું નામ આપ્યું, એક ભારતીય જનતા પાર્ટી, એટલે બંને, અને ત્રીજો એમને દત્તક લીધેલો એક પુત્ર એટલે કે મીમ. એટલે આ ત્રણેય પાર્ટીઓ જે રીતે પહેલા સૂત્રોચ્ચાર જે એમના શરૂ થયા હતા કોંગ્રેસ મુક્ત ભારત, કે આ બધા પાસાઓ એમને ગોઠવેલા હતા કે કોંગ્રેસને ખતમ કરવી હોય તો કઈ રીતે વ્યૂહરચના ઘડાય, કઈ રીતે મીડિયામાં એક એવો માહોલ બનાવવામાં આવે કે કોંગ્રેસ તો છે નહીં. મિત્ર, હું તમને જો વાત કરું તો પાછલા વર્ષની જે છેલ્લી આપણી ચૂંટણી 2017માં વિધાનસભાની થઈ, ત્યાં 77 બેઠકો સાથે કોંગ્રેસ બીજા નંબર ઉપર રહી અને માત્ર થોડાક અમારી ક્યાંક ભૂલો થઈ છે, અમારી ક્ષતિઓ ક્યાંક રહી ગઈ, એનાથી અમે સત્તામાં આવતા રહી ગયા. હવે 77-80 બેઠકો કોંગ્રેસના ખોળામાં હોય અને તે છતાં એક એવી વાતો કરવામાં આવે ટીવી મીડિયાના માધ્યમથી, એવી એક હવા ફેલાવવામાં આવે કે કોંગ્રેસ તો છે જ નહીં, કોંગ્રેસ જોડે કશું છે જ નહીં. આજે ભારત જોડો યાત્રા લઈને જે અમારા રાષ્ટ્રીય પૂર્વ અધ્યક્ષ માનનીય શ્રી રાહુલ ગાંધી કેવા પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, હજી સુધીમાં લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું નથી. શું કહો છો આપ, મને સંભળાયું નથી.
વિરમભાઈ, જે રીતે ભાજપ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, બેઠકોના દોર શરૂ થઈ ચુક્યા છે, આપની પાર્ટી શું કરી રહી છે? કારણ કે હજી સુધી કોંગ્રેસ દ્વારા પહેલું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું નથી. અમારા લિસ્ટ હંમેશા ચૂંટણી નજીક હોય છે અને જે દિવસે અમારી પાર્ટીમાંથી એક ચૂંટણી બેસે, અમારા ત્યાં કોઈ એક વ્યક્તિ નિર્ણય નથી લેતો. અમારી કોર કમિટીની બેઠકો થતી હોય છે અને ચાલુ છે. અત્યારે ચૂંટણી ચાલી રહી છે, લોકોને બોલાવીને એમના સેન્સ લેવામાં આવી રહ્યા છે અને તાજે ટૂંક જ સમયમાં તમને નામ અમારી લિસ્ટ બહાર. અમે માઇક્રો પ્લાનિંગથી કામ કરી રહ્યા છીએ. બૂથ સુધી અમારા કાર્યકર હોય, એક એક બૂથ ઉપરથી અમે સોસાયટી વાઇઝ દરેક બૂથમાં જે બૂથનો જે કાર્ય જે મતદાતા જે બૂથનો કાર્યકર અમારો બૂથમાં બેસેલો જોવા મળશે, જનમિત્ર હશે અમારો. એટલે એક માઇક્રો લેવલથી કામ કોંગ્રેસ પાર્ટી અત્યારે કરી રહી છે. પણ અમારે જાહેરાતો એના માટે કરવાની જરૂર નથી, કેમ કે અમે જે કામો ભૂતકાળની અંદર કરેલા છે કે પ્રજાની સમક્ષ છે, પછી આરોગ્ય ક્ષેત્રની વાત હોય, શિક્ષણની વાત હોય કે કોઈ પણ ક્ષેત્રમાં તમે જોઈ લો તો કોંગ્રેસે જે ભૂતકાળમાં કામો કરેલા છે એ પાછલા 27 વર્ષમાં કશું થયું નથી. નવું જે ડેમ હતા કે જે યુનિવર્સિટીઓ હતી, શિક્ષણ ક્ષેત્રે આપણે વાત કરીએ તો આરોગ્ય કેન્દ્ર જે હતા, 18,000 ગામડાઓમાં જે પ્રાથમિક શિક્ષણની જે વાત કરવી હોય તો 18,000 ગામડાઓમાં પાયાનું શિક્ષણ, 1-7 ધોરણ સુધીની જે શાળાઓ દરેક ગામમાં જે બનાવવામાં આવી હતી એ પાછલા 27 વર્ષમાં ક્યાં છે ખબર નથી પડતી. ડેમની વાત કરીએ તો ડેમ પણ કોંગ્રેસના શાસનમાં બન્યા છે, 500 ઉપર એ કોંગ્રેસના શાસનમાં બનેલા છે. એટલે અમે અમારા વિકાસ જે વિકાસનું કામ હતું એ અમે સુપેરે અમે અમારી ફરજ સત્તામાં રહી અને સુપેરે અમે નિભાવી છે. પણ માત્ર ને માત્ર પડીકાઓ ફેંકવાનું જે પાછલા 20 વર્ષથી જે શરૂ થઈ છે, ગુજરાતની પ્રજાને જે ભ્રમિત કરવામાં આવી અને ગુજરાત મોડેલ અને જે ભાજપ 20 વર્ષથી પડીકા ફેંકી રહ્યું છે તો કોંગ્રેસ કેમ કાકે કઈ પાછી પડી રહી છે? લોકોને એનો અહેસાસ થઈ ગયો છે કે ગુજરાતની અંદર માત્ર પોકળ દાવો કરવામાં આવતા હતા અને પોકળ દાવાઓને સાચું સાબિત કરવા માટે જે પોકળ દાવા હતા એના માટે જે પ્રધાનમંત્રી મારી વાત પૂરી દવા દો, મારો સવાલ સાંભળી લો. પ્રધાનમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી મારે મારે ગુજરાતની ભારત દેશના ઘણી સમસ્યાઓ છે એ સમસ્યાઓને બાજુ પર મૂકી અને માત્ર ને માત્ર ચૂંટણી જીતવા સત્તા સ્થાને પહોંચવા માટે થઈ અને વારે વારે ગુજરાતના આટા મારી રહ્યા છે. એના ઉપરથી ફલિત થાય છે આ કે માત્ર પોકળ દાવાઓ કરી એક ખોટું મોડેલ ઉભું કરી અને દેશની અંદર જે માહોલ બનાવવામાં આવ્યો હતો એમાંથી લોકો જે ભ્રમિત થયા હતા એ ભ્રમણામાંથી લોકો બહાર આવી ગયા છે. અને આવનારી આ ચૂંટણીની અંદર 2022 ની આ ચૂંટણીમાં સામાન્ય ચૂંટણીની અંદર એનો પરચો મળી જવાનો છે. લોકો જે વિકલ્પ શોધી રહ્યા છે માત્ર ને માત્ર લોકો સંકલ્પ કર્યો છે, કોંગ્રેસ એક જ વિકલ્પ છે જે લોકોને સુખાકારી જીવન આપી શકે. કોંગ્રેસ હકીકતમાં જો કામ કરી રહી છે, લોકો ચાહે છે તો કોંગ્રેસ હજી સુધી કેમ હારી રહી છે? અંદર વિખવાદ શા માટે આ થાય છે? જો મિત્ર, અમારી પાર્ટી લોકશાહીને વરેલી છે, લોકોનો અવાજ સાંભળવામાં આવે છે. પાર્ટીનો કોઈ પણ એક સામાન્ય હું નાનામાં નાનો કાર્યકર વિરમ દેસાઈ પણ મારી વાત મૂકી શકું છું, મને સાંભળવામાં આવે છે. અમારા ત્યાં કોઈ બે વ્યક્તિઓ નિર્ણય નથી લેતા. અમારી પાર્ટીની વિચારધારા લોકોને અમારી સ્વતંત્રતા અમને આપેલી છે. અમારી પાર્ટીએ અમારે જે કઈ પણ મુદ્દાઓ હોય, જ્યાં કોઈ સમસ્યા થતી હોય તો એની અમારે વાત કરવાની અમને આઝાદી છે, સંપૂર્ણપણે આઝાદી આપેલી છે. અને એ વિચારધારા સાથે જ અમે આગળ વધીએ છીએ. જે કઈ પણ વાતો હોય અમે કરીએ છીએ, અમને પ્રત્યુત્તર મળે છે, અમે સવાલ જવાબ કરીએ છીએ અમારા પાર્ટી અધ્યક્ષ સાથે. એ ભારતીય જનતા પાર્ટીમાં નથી, એને તમે વિખવાદનું નામ આપી શકો કે કોઈ પણ નામ આપી શકો છો. માત્ર ને માત્ર પ્રોપેગેન્ડા ચલાવતી પાર્ટીઓના સવાલો સત્તા સ્થાને બેઠેલાને તમારે સવાલ કરવો જોઈએ. અમે તો વિરોધ પક્ષમાં છીએ, અમારી અમારી જે ભૂમિકા છે, અમારી ફરજ છે, જે અમે સુપેરે નિભાવીએ છીએ, નિભાવી રહ્યા છો. ખાસ કરી જે રીતે કામકાજની જો વાત આવે છે તો ક્યાંક ને ક્યાંક હું એવું ઈચ્છી રહ્યો છું, કોંગ્રેસ વિરોધ પક્ષમાં બેઠી છે પરંતુ વિરોધ કરવાની ક્યાંક ને ક્યાંક જે સ્ટ્રીક અથવા તો વિરોધ કરવાની જે કાર્યક્ષમતા છે તે પણ નબળી દેખાઈ રહી છે. કારણ કે જો જે રીતે તમે એકતરફી સરકારની વાત કરી રહ્યા છો, બરાબર, ખાસ કરી જે રીતે તમે આક્ષેપો કરી રહ્યા છો, જો કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક મજબૂત હોત અથવા તો વિરોધ પક્ષ પણ જો મજબૂત હોત ના તો ક્યાંક ને ક્યાંક ભાજપને ઝૂકવું પડતું હોત. ભાજપની જો તાનાશાહી આપ કહી રહ્યા છો તો તે કઈ પ્રકારની તાનાશાહી કહી રહ્યા છો? તો કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક ક્યાં તો આપનું વર્ચસ્વ નબળું છે અથવા તો આપની યુનિટી ઓછી પડી રહી છે. નહીં, એટલે તમે જો એ અમારો વિરોધ એવો હોવો જોઈએ કે જે ભારતીય જનતા પાર્ટી જયારે અહીંયા વિરોધ કરતી હતી
सरकारी अस्कयम अथवा नुकसान पहुंचाड़ू, सरकारी प्रोपर्टी ने नुकसान पहुंचाड़ी, प्रजाना परसेवाना अहिंसा ना मार्गे अमारा अमारा आंदोलन होय छे। अमे कोई जग्याए हिंसा फैलाई एवं कोई कार्य अमे करवा मांगता नथी अने कदापि आवनारा दिवसोमां आपण क्यारे पण करवाना नथी। एटले अमारो विरोध जे छे ए गांधी चिंध्या मार्गे हशे। अंग्रेजोनी सामे लड़ता हता त्यारे अमे कह्युं अने गांधीजी पण कहता था कि कोई आपणने एक लाफो मारे तो बीजो गाल धरी देवो, पण सामे अमारे हिंसा करवा माटे अमारी अमारी विचारधारा अमने एनी अनुमति नथी आपती। खास कर जे रीते गुजरात में माहौल जोवाई रह्यो छे, गुजरात विधानसभानी चूंटणी हवे जी मिलकतोने नुकसान पहोंचाड़ो ए साचो विरोध छे, तो कांग्रेस ए विचारधाराने क्यारे मानती नथी। सौने साथे लईने અમે પ્રેમની ભાષાની વાત કરીએ છીએ, પ્રેમભાઈ આક્ષેપ પ્રત્યાક્ષેપ આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા રાખશે। કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, કેવો પ્રતિસાદ અત્યારે મળી રહ્યો છે કોંગ્રેસ? ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। લોકો ખિસ્સા ખાલી થઈ ગયા છે, એમની બહેનો બૂમો પાડી રહી છે કે અમને 300 રૂપિયા 350 રૂપિયામાં અચ્છે દિનની વાતો એ વખતે કરવા વાળા, આજે 1000 રૂપિયા ગેસનો બાટલો લઈ લીધો છે। પેટ્રોલ ની વાત કરીએ તો ક્રૂડ ઓઇલ નો ભાવ ઇન્ટરનેશનલ બજારમાં જે વખતે 142 રૂપિયા હતો પ્રતિ બેરલ, તો એ વખતે કોંગ્રેસે 65 રૂપિયા તમને પેટ્રોલ આપ્યું, ડીઝલ આપ્યું તમને 52 રૂપિયે। તો આજની પરિસ્થિતિની જો વાત કરીએ તો આજે ઇન્ટરનેશનલ ની માર્કેટ ની વાત કરીએ તો આજે ક્રૂડ ઓઇલ આપણને પ્રતિ બેરલ $80 મળી રહ્યું છે, જ્યાં $142 નો ભાવ હતો આજે $80 મળી રહ્યો છે। આજે ભાવ ક્યાં છે? 100 રૂપિયાનો પેટ્રોલ મળી રહ્યું છે। એટલે દરેક ક્ષેત્રની વાત કરીએ, અનાજ ઉપર ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે ભારતના સ્વતંત્ર ભારતમાં કે લોકોના જમવાના ઉપર એટલે કે અનાજ ઉપર પણ ટેક્સ લગાવવા જીએસટી લગાવવામાં આવ્યો હોય, આ લોકો માત્ર ને માત્ર જે રીતે પૈસા ખંજેરવાની નીતિ અપનાવી અને સત્તામાં બેઠા છે, લોકો એમની નીતિઓને જાણી ગયા છે અને આવનારી ચૂંટણીમાં આનો તમને પરિણામ જોવા મળશે। થોડા સમયમાં આપ કહી રહ્યા છો તે મુજબ જાહેર થશે, પ્રાયોરિટી કયા કેવા કેવા વ્યક્તિઓને આપવામાં આવશે? તો જે રીતે આપણે વાત કરી રહ્યા હતા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે એકદમ નજીક છે અને ટૂંક સમયમાં ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ શકે તેવી શક્યતાઓ વધી રહી છે, ત્યારે કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં અવર જવર વધી ગઈ છે। ખાસ કરી વડાપ્રધાન મોદી જે છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં હતા ત્યારબાદ ખાસ કરી ઘણા નેતાઓ સ્મૃતિ ઈરાની આજે ગુજરાતની મુલાકાતે હતા અને ત્યારબાદ ખાસ કરી સાંજે અમિત શાહ ફરીથી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે, અનેક બેઠકોના ચર્ચાઓ થઈ રહી છે। તો ખાસ કરી મહત્વનું કહી શકાય કે આપણી સાથે બંને ગેસ્ટ જ હતા, બીજેપીમાંથી સ્નેહલભાઈ જોશી પણ મારી સાથે જોડાઈ ચૂક્યા છે। સ્નેહલભાઈ, ખાસ કરી જે રીતે અમિત શાહ અત્યારે અમદાવાદ આવી રહ્યા છે, કેવો માહોલ છે અને ખાસ કઈ કયા પ્રકારની ચર્ચાઓ થઈ શકે છે? જી, આપણે જાણીએ છીએ કે અમારા પ્રધાનમંત્રી આપણા સૌના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદીજી અને અમિત શાહજી એ ગુજરાતના સુપુત છે બંને, અને ગુજરાતની અંદરથી એમને રાજનીતિક કારકિર્દી શરૂ કરી અને આજે ભારત દેશની અંદર એ લોકો ભારતીય જનતા પાર્ટીની સરકાર ચલાવી રહ્યા છે અને એ માધ્યમથી લોકોની સેવા કરી રહ્યા છે। તો જ્યારે ચૂંટણી આવે ત્યારે સ્વાભાવિક છે કે તે લોકો ગુજરાત આવે, ગુજરાતની જનતા સાથે સંવાદમાં જે લોકો સતત રહેતા હોય છે તે સંવાદ પણ ચાલુ રાખે, અહીંયાનું જે સંગઠન છે તેને પણ માર્ગદર્શન આપે, ચૂંટણી લક્ષી જે પણ કાર્યો હોય જે પણ કામો હોય તેનું પણ નિરીક્ષણ કરે, તેની અંદર પણ તેમનું જે માર્ગદર્શન હોય યોગ્ય માર્ગદર્શન પણ અમને સૌને આપે કાર્યકર્તાઓને, એ હેતુથી કેન્દ્રીય નેતૃત્વ અને બીજા ઘણા બધા કાર્યકર્તાઓ એ ગુજરાતની અંદર આવે છે અને આગામી દિવસોમાં પણ આ રીતે ચૂંટણીની વ્યવસ્થાના ભાગરૂપે પણ
આ કેન્દ્રીય નેતૃત્વ અને બીજા ઘણા બધા નેતાઓ ગુજરાતની અંદર આવી અને જનતા સાથે અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરતા રહેશે. કિરણભાઈ, આપણી પાસે આવવા માંગુ છું. ખાસ કરી જે રીતે ભાજપની તૈયારી શરૂ થઈ ગઈ છે, કોંગ્રેસ હજી કોની રાહ જોઈ રહ્યું છે? મેં શરૂઆતમાં જ કહ્યું કે તમે કોંગ્રેસ ઉપર સવાલ કરી રહ્યા છો, ક્યાં છે? અરે, કોંગ્રેસ તૈયારીમાં લાગેલું જ છે. એના માટે અમારે નરેન્દ્રભાઈની જેમ ફોટા ફોટા પડાવવાની વાતો નથી. અમારા ત્યાં અમે અમારું કામ સુગેરે નિભાવી રહ્યા છીએ. લોકોને ખબર, જનતાની વચ્ચે છીએ અમે. અમારા ડોર ટુ ડોર પ્રચાર અત્યારથી ચાલુ છે અમારો. અને અત્યારથી નહીં, પાછલા બે મહિનાથી અમે લોકો પાછળથી ઘરે ઘરે જઈને અમે પ્રચાર કરી રહ્યા છીએ. કોંગ્રેસની વિચારધારા લોકોને સમજાવી રહ્યા છીએ કે કોંગ્રેસની વિચારધારા શું છે. સૌને સાથે લઈ ચાલવું, લોકોનું સુખાકારી જીવન હોય, નહીં કે 300 350 નો બાટલો 1000 રૂપિયા આપીને સુખાકારી આપી, અને જો સુખાકારી કહેવાતી હોય, નહીં કે તમારા આવકના સ્ત્રોતો વધ્યા ના હોય અને તમને 1050 નો બાટલો આપવો એ સુખાકારી છે, નહીં કે $142 માં મળતું ક્રૂડ ઓઇલ એ કોંગ્રેસના શાસનમાં 65 રૂપિયા મળતું ને $80 ની અંદર આજે ક્રૂડ ઓઇલ ઇન્ટરનેશનલમાં પ્રતિ બેરલ મળતું હોય અને આજે 100 રૂપિયાનો ભાવ હોય. એટલે આ બધી જ જે વાતો છે, મોંઘવારીની વાત કરીએ, પેપર લીક ની વાત કરીએ, જે કૌભાંડો છે, રસ્તા વિકાસ રૂપી જે ભ્રષ્ટાચાર એમને જે કરેલો છે અહીંયા, એ લોકોની સમક્ષ માત્ર રોડ બનાવવાનો, ડામર પાથરી દેવાનો અને 6 મહિને રોડ તૂટી જાય એટલે ફરી પાછો એનો એક કોન્ટ્રાક્ટર બોલાવવાનો, એ કોન્ટ્રાક્ટરને પાછા બીજા પૈસા આપવાના, એ રોડ બનાવવાનો, ફરીથી પૈસા મંત્રી ખાય, સંત્રી ખાય, તંત્રી ખાય, બધા ખાય. એટલે એક વેપાર આમાં એમનો બનાવી દીધેલો છે. આ લોકોને, લોકો સમજવા લાગે છે, લોકોને ખબર પડી ગઈ છે. જો વિકાસ કરેલો હોય, તમે માત્ર વિકાસ જ કર્યો છે, બીજું કઈ આ દેશમાં કર્યું નથી તમે, આ પ્રજ્ઞા કર્યો, તો વારે ઘડીએ જે મારા મિત્ર મને કહેતા સંવાદ કરવા. અરે, સંવાદ તો ત્યાં બેઠા બેઠા કે ચૂંટણી પ્રચાર એ વખત કરતા હતા, સંવાદ નતા કરતા લોકો જોડે. ચૂંટણી પ્રચાર જયારે કરતા હતા 2014 નો, ત્યારે વિડીયો કોન્ફરન્સ થી લોકોને સંવાદ કરે જ જતા હતા. માત્ર લોકોને 10-10 લાખ રૂપિયાના સૂટ પહેરી અને માત્ર ફોટા પડાવવાના, પોતાના માતા, જે વ્યક્તિ પોતાની માતાને રાજનીતિ તરીકે, રાજનીતિમાં ઉપયોગ કરતા હોય, એમની જોડે તમે કઈ અપેક્ષા બીજી રાખી શકો? માત્ર ફોટા પડાવવાના, 10 લાખ નો સૂટ પહેરી લેવાનો, 5000 ના આપેલા. અરે, હું તમારો ખૂબ આદર કરું છું, પણ ડિબેટ નો ડેકોરમ જાળવો ને મિત્ર. મને ખબર છે, ધબ્બા ફાટેલા મેં નરેન્દ્રભાઈ ના જોયેલા છે, ધબ્બા ફાટેલા મેં જોયેલા છે, ચીકડા મારી મારીને ફરેલા છે. મેં 40 વર્ષ સુધી ભીખ માંગી, આ મારા શબ્દો નથી કે તો આપણા નામદાર પ્રધાનમંત્રી શ્રી કહી રહ્યા છે, એમને કહેલું છે એમના ઇન્ટરવ્યુમાં. હું મારા શબ્દો સ્નેહલભાઈ નથી કહેતો, પ્રધાનમંત્રી છે મારા, હું એમની ખૂબ, હું એમનું સન્માન આપીશ. તો જે સ્નેહલભાઈ, આપની પાસે હું આવવા માંગુ છું. જે રીતે મારા સવાલ નો જવાબ આપી દો. જે રીતે સ્ટાર પ્રચારકોની એન્ટ્રી ગુજરાતમાં થઈ છે, આ ખાસ કરીને જે રણનીતિ બનાવવામાં આવી છે, આ રણનીતિ બંને પાર્ટીઓ પર કેટલી ભારે પડશે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર? જો હું સૌથી પહેલા તો એ કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વ છે તે હંમેશા પ્રજાલક્ષી કાર્યો કરે છે, પ્રજાને કેન્દ્રમાં રાખીને કામ કરનારી પાર્ટી છે.
હવે અમને ગંદા ગંદા આક્ષેપ લગાયા કે આટલા રૂપિયાનું આ પહેરે છે, આટલા રૂપિયાનું આ પહેરે છે. તો એમના રાહુલ બાબા એમનો સહેજાદો 30,000 ની જર્સી પહેરી અને જે પરિવાર જોડો યાત્રા એને ચાલુ કરી છે, એ યાત્રા એ લોકો ગુજરાતમાં પણ લાવતા નથી. ગુજરાતની એ લોકોને જનતાની કોઈ પણ જાતની ચિંતા નથી. ડોર ટુ ડોર કેમ્પેનના નામે એ લોકો અત્યારે શું કરે છે કોઈને કઈ ખબર નથી, ને અમારો વિષય પણ નથી, એટલે મારે એમાં પડવું પણ નથી. પણ એ ગુજરાતની જનતાને કાયમ આ રીતે ગેરમાર્ગે દોરવાનું કામ આ કોંગ્રેસ પાર્ટી ને કોંગ્રેસ પાર્ટીના નેતા ને અત્યારે આવેલા પ્રવક્તા કરી રહ્યા છે. જે રીતે વડાપ્રધાન માટે આવી બેશરમી ભરી ભાષાનો ઉપયોગ એમને કર્યો છે કે આ વ્યક્તિ અહીંયા ફરતા હતા, આપ કરતા હતા, તે જ એમની હીન માનસિકતા બતાવે છે, તે જ એમની રાજાશાહી માનસિકતા બતાવે છે, તે જ બતાવે છે કે આ લોકો એવું માને છે કે આખા ભારત પર રાહુલ ગાંધી અને એના પરિવારનું જ આધિપત્ય હતું અને આધિપત્ય રહેશે અને આધિપત્ય રહેવાનું છે. જે લોકોના અધ્યક્ષની ચૂંટણીની અંદર પણ વારંવાર મુદતો પડવી, અંદર અંદરના વિખવાદ થવા, ખુલ્લેઆમ એમના નેતાઓ એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે અને આ એમના બેશરમીથી હસતા અહીંયા પ્રવક્તા, એટલે આ લોકો પોલિટિક્સ ને સિરિયસલી લીધું જ નથી. અત્યારે પણ એકદમ બેશરમીથી જે રીતે વિરમભાઈ હસી રહ્યા છે, એટલે એના પરથી દેખાય છે કે રાહુલ ગાંધી અને એમના જે અનુયાયીઓ છે વિરમભાઈ જેવા, એ કેટલા બેશરમીથી લોકોના પ્રશ્નોને હસીને સાઈડમાં મૂકી દે છે. આ લોકો એક ટુરિઝમનું પોલિટિક્સ કરે છે કે જ્યારે રાહુલ બાબાને ઈચ્છા થાય તો એમનું પ્લેન આ બાજુ વાળીને ક્યારેક ક્યારેક અહીંયા મળવા આવે, બધાને થોડી ઘણી વાતો કરે, કઈ સેન્ડવિચ ખાવી એની વિશે ચર્ચા થાય. નેતાઓ એની સેન્ડવિચની ચિંતા કરતા હોય કે ભાઈ વેજ ખાવી છે કે નોનવેજ સેન્ડવિચ મંગાવી છે. આવી બધી ચિંતાઓ કરી અને એમના નેતાઓ એમને ખુશ કરી અને આવી બેશરમી ભરી હાસ્ય વેરી ટીવી પર અને જતા રહે છે. ચૂંટણી નજીક આવી રહી છે, લોકોને ક્યાંક ને ક્યાંક પોતાની સમસ્યાઓનું નિવારણ આવે તેવું એક અપેક્ષા આશા હોય છે ભાજપ પાર્ટી દ્વારા. ખાસ કરી જે રીતે આપણે થોડા સમયમાં જોયું કે જે રીતે ગુજરાતમાં આંદોલનોની વણઝાર શરૂ થઈ હતી, તમામ સમાજ અથવા તો સમુદાયો પોતપોતાની માંગોને લઈ અને આંદોલનો છેડી ચૂક્યા છે. ખાસ કરી આવનાર જે સમયમાં ચૂંટણી આવશે, જો ભાજપની બહુમતી જોવા મળશે તો જે લોકોની સમસ્યાઓ છે તેનું કેવા કેવા પ્રકારનું નિરાકરણ આવશે? જી, આપણે જોઈએ તો છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકોના કામો ગુજરાતની અંદર નાના અને મોટા દરેક સ્તરે અને ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે સંગઠનને વ્યક્તિ હોય તે લોકોને જોડે રહીને, જનતાની જોડે રહીને કામ કરેલા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સરકારમાં રહેલા જે એમના ચૂંટેલા પ્રતિનિધિઓ છે જનતાના એ લોકોએ. સાથે આપણે જોઈએ કે જે પણ તમે આંદોલન જોશો તો દરેક આંદોલનની અંદર મહદ અંશે સાથે સંવાદ કેળવી અને એની મેક્સિમમ માંગ બધી સ્વીકારવામાં આવી છે. આ વિરમભાઈ ને એ લોકોના પણ જે સમાજના જે બધા અગ્રણી હતા એમની પણ માંગ, પણ એ અત્યારે સારી વાત એ લોકો કરશે નહીં, કારણ કે ગુજરાતને બદનામ કરવું ભારતીય જનતા પાર્ટીના નામે, નરેન્દ્ર મોદીજી કઈ હેટ પહેરે છે, કયું સૂટ પહેરે છે તેમાં જ એમને રસ છે. બાકી ગુજરાતની જનતાની સાથે રહી અને ગુજરાતના કામો કરવામાં આ લોકોને રસ નથી. એટલે તમારા પ્રશ્નની જો હું વાત જે જવાબ આપવાની વાત છે તો એના પર સ્પેસિફિકલી જો હું કહું તો જે પણ જનતાના પ્રશ્નો છે તેને સમય અંતરે ભારતીય જનતા પાર્ટીની સરકારે દરેક સ્તરે સાંભળી અને તેની અંદર જે ત્વરિત પગલા લેવા પડે કે જે પણ કાનૂન હોય એની અંદર પણ જો કદાચ નાના મોટા ફેરફાર કરવા પડે, કોઈ બિલ હોય તેને કદાચ એની અંદર સંશોધન કરવું પડે તો તે કરી. અને હમણાં જ આપણે જોયું કે ચોમાસું સત્રની અંદર ઘણા બધા એવા પોઝિટિવ નિર્ણયો લેવાયા કે જેની અંદરથી જનતાને ઓછામાં ઓછી તકલીફ પડે. તો ભારતીય જનતા પાર્ટીની સરકારે સતત ગુજરાતની જનતા માટે કામ કરતી સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પણ નાનામાં નાના પ્રશ્નો જે હોય લોકોના તે સોલ્વ કરવા માટે દરેક સ્તરે તત્પર છે. એટલે મારું ચોક્કસપણે માનવું છે કે જેમ છેલ્લા 27 વર્ષથી અમે લોકો ગુજરાતના લોકોની સાથે સુખમાં ને દુઃખમાં ખભેથી ખભો મિલાવીને કામ કરી રહ્યા છે, તે જ પ્રકારે આગામી દિવસોમાં પણ અમે સતત આ રીતે કામગીરી કરતા રહીશું. અને જેમ જનતા અમને આ સત્તાના માધ્યમથી સેવા કરવાનો મોકો આપે છે તેમ આગામી વર્ષોમાં પણ જનતા અમને આશીર્વાદ આપશે, અમારી સાથે રહેશે અને ગુજરાતની અને ભારતની પ્રગતિ માટે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સ્વપ્નને અને કરોડો ભારતીયોના સ્વપ્નને સાકાર કરવા માટે સૌ સાથે મળી અને કામ કરતા રહેશે. જી વિરમભાઈ, ભાજપ કેટલી વાર પડશે આપને પક્ષ પર? નહીં, હવે તમે છે ને બોલવા માટે જો ખાલી અમને બેસાડી રાખવા માટે લાવ્યા છો ને ભાઈ,
જવાબ મતલબ છે જે મેં સવાલ જી જી તમે મીડિયા કર્મીઓ સાથે તો સભ્યતાથી વાત કરો છો અને સતતના ગુણગાનો સાંભળવાના તમને શોખ હોય તો બંને જણા એકલા બેસીને બેસાડો, અમને કઈ એવો શોખ નથી તમારા ટીવી માટે. તમારી ટીમો લઈને તમે ભરો છો આ મીડિયા વાળાને, અમને અમારી વાત મૂકવા બોલાયા હોય તો વાત અમારી થવા દેવી જોઈએ. વચ્ચે શેના માટે મ્યુટ કરી નાખો તમે? ભાઈ વાતમાં સત્ય હોય તો કોઈ સાંભળે? કરી નાખવામાં આવે છે તમારી વાત માટે. મારે એટલું જ કહેવું છે કે જ્યારે રાહુલ ગાંધીએ પણ દ્વારકા કન્વેન્શન ની અંદર કોંગ્રેસ ની વિરોધી કોણ છે એના નામ દીધા હતા, એ જો તમે કાઢો તો એની અંદર એ મીડિયા નો પણ એમાં ઉલ્લેખ થયો છે કે ગુજરાતનું મીડિયા છે તે એક બાજુ છે. તો આવા આક્ષેપ, ગંદા આક્ષેપ અને હીન આક્ષેપ જે સદંતર પાયાવિહોણ અને ખોટા છે, તો એવા આક્ષેપ મીડિયા હાઉસ પર કરવાની આ લોકોની વર્ષોની પરંપરાને આ વિરમભાઈ આગળ વધારી રહ્યા છે. તમારું નેતૃત્વ પણ મીડિયા પર આંગળી કરે છે કે આ લોકો વિરમભાઈ છે. વિરમભાઈ અધિકાર બધાનો રહેશે સવાલ પૂછવાનો. વિરમભાઈ જ્યારે આ ગોધી મીડિયાને તમે લઈને મને તો ડેકોરમ નથી જાળવતા અને માત્ર તમે મારો અવાજ મ્યુટ કરી અને તમે સાંભળો મારો છો એની વાત નથી કરતા. અત્યારે વાત કરો ને, પ્રશ્ન સાંભળતા નથી. તમારે જે દર્શકો ને બતાવવું છે કે ભારતીય જનતા પાર્ટી જે સૌથી શ્રેષ્ઠ પાર્ટી છે એવું લોકોને કમળગટ્ટાઓથી આ દેશદ્રોહીઓથી અમે ભાગવાના નથી. આ દેશદ્રોહીઓથી ભાગવાના નથી અમે. તમે સવાલ જવાબ એકબીજાનો સમય જતી જો કામ કરેલા છે આપની પાર્ટી પ્રજા વતી જઈ રહી છે. તમારો સવાલ જવાબ આપો. હું જે સવાલ આ ઇન્ડિયા બુલેટિન વાળા તો જવાબ નહીં આપે. આ ઇન્ડિયા જવાબ નહીં આપે. ટાઈમ બગાડવા છે આવી રીતે ટાઈમ બગાડવા માટે આવે છે. આ લોકો ટાઈમ બગાડવા માટે આવે છે. સવાલનો જવાબ આપી દો. એ ભારતીય પાર્ટી ખરેખર જો બની છે જતી હોય આપ તો દો પ્રચાર નહીં આપવા માટે આવે છે. તો દો તો દો પ્રચાર આપવા માટે હોય તો મારો સવાલ સાંભળો. મુબારક તમને મુબારક છે. તમને મુબારક છે. તમારી ડિબેટમાં હું બેઠો છું. તમે તમારા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને બોલાવી તમે તમારી જોડમાં તમે વાતો કરે છે. હું જોઈ રહ્યો છું, સાંભળી રહ્યો છું. પત્રકાર ચેનલો ચલાવતા હો તો બંધ કરી નાખો. આ દેશ ની પ્રજાની હકો નથી કરવામાં. લોકો વચ્ચે જઈ રહી હોય તો સવાલ ના જવાબ આપો. સવાલો થી ના ભાગો. તમે મને મ્યુટ કર્યા મને બતાવો.
જવાબ આપો સ્નેહલભાઈ, આપની પાસે આવવા માંગુ છું. તે કહી શકાય કે પ્રશ્ન પૂછવા અને પ્રશ્નનો જવાબ આપવા જ વિરમભાઈ નથી માંગી રહ્યા, જે રીતે પ્રશ્ન પૂછવા જઈ રહ્યા છું અને તે વાત બીજી કરી રહ્યા છે. વિરમભાઈને મ્યુટ કરી દેવામાં આવે તો, જે રીતે ખાસ કરી ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે એકદમ નજીક આવી રહી છે અને ખાસ કરી જે રીતે માહોલ અત્યારે છેડાઈ ચૂક્યો છે, ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે અને ખાસ કરી ટૂંક સમયમાં જ હવે ગુજરાત ઇલેક્શનની પણ જાહેરાત થઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે કેન્દ્ર નેતાઓની પણ ગુજરાતમાં અવર જવર વધી ગઈ છે. ત્યારે વડાપ્રધાન મોદી છેલ્લા બે દિવસથી જે રીતે માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે, સ્નેહલભાઈ આપની પાસે આવવા માંગુ છું કે જે રીતે આજે અમિત શાહ અત્યારે આવી રહ્યા છે, ખાસ કરી મુખ્ય મુદ્દાઓ પર કઈ કઈ મુદ્દાઓ પર ચર્ચાઓ થશે? જી, મારું હું આપના પ્રશ્નનો જવાબ આપું એ પહેલા મારે એક વસ્તુ કહેવી છે કે જે રીતે મારા મિત્રે અહીંયા વાત કરી અને મીડિયા પર ઘણા બધા ગંદા ગંદા આક્ષેપો બતાવ્યા અને અત્યારે પણ મારું નામ બોલ્યા છે, પાર્ટી વિચારધારાની વાત કરો, અત્યારે પણ કોઈ પણ આક્ષેપ ના કરતો, પણ જે રીતે તમે આક્ષેપ કરી રહ્યા છો, મારો ટર્ન હતો, તમારો ટર્ન પૂરું થઈ ગયો હતો, મને ટર્ન બોલવાનો છે, મારે એમને સવાલ મને કર્યો હતો, હું એનો જવાબ આપી રહ્યો હતો, વચ્ચે તમે લોકશાહી નો ચોથો સ્તંભ છે, એ જયારે પોતાનો ધર્મ ભૂલ્યા છે તો એમને કાન આપવાનો, ધર્મ કોઈ મીડિયા નથી ભૂલતું, બધા મીડિયા પોતાનો ધર્મ નિભાવી રહ્યા છે. મારો સવાલ સાંભળી ઈચ્છા નથી કે ડિબેટ આગળ ચાલે, વિરમભાઈ ની ઈચ્છા નથી કે ડિબેટ આગળ ચાલે, હેલ્ધી ડિસ્કશન થાય એવી વિરમભાઈ ની ઈચ્છા નથી. તેના ઉપર વાત કરો, ટ્રેક ચેન્જ ના કરો. સ્નેહલભાઈ જયારે જોઈન થયા એ પેલા આપને ભી બોલવાનો સમય મળ્યો હતો, અને મારી એક વસ્તુ છે કે હું અત્યારે જયારે બોલતો હતો, મારો સવાલ સાંભળી લો સ્નેહલભાઈ, હું બંનેને રોકવા માંગુ છું, ખાસ કરી જે ચર્ચાઓ અત્યારે કરવામાં આવી છે તેના ઉપર વાત કરો, તેનાથી મુદ્દો ભટકાવવાની વિરમભાઈ કોશિશ ના કરો. જે સવાલ હું પૂછી રહ્યો છું તેના ઉપર જવાબ આપો કે જે રીતે કોંગ્રેસ દ્વારા જે ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરવામાં આવ્યું છે, ખાસ કરી લોકો વચ્ચે આપ જઈ રહ્યા છો, મુખ્ય લોકોની માંગો શું શું સામે આવી રહી છે? લોકો, મેં તમને પહેલા જ કહ્યું કે લોકો ત્રાહિમામ છે, શાકભાજી થી માંડી ગેસના બાટલાથી માંડી અને પેટ્રોલની જો વાતો કરીએ કે દરેક વસ્તુમાં મોંઘવારી વધી છે, અનાજની ઉપર જીએસટી વધી છે, લોકો ત્રાહિમામ છે. અમે મેનિફેસ્ટો તૈયાર કરી રહ્યા છીએ, જનતાની વચ્ચે જઈ એમને પ્રાણ પ્રશ્નો છે એને અમે અમારા મેનિફેસ્ટોમાં સમાવી રહ્યા છીએ અને એ મેનિફેસ્ટો અમે બનાવી અને એમની જે સુખાકારી કઈ રીતે વધે, કોંગ્રેસ સત્તામાં આવશે તો શું આપશે એ વાતો અમે કરી રહ્યા છીએ, એમના પ્રશ્નોના જવાબો લઈ. સ્નેહલભાઈ
સ્નેહલભાઈ, ઘણી માંગો કોંગ્રેસ તરફથી પણ, ખાસ કરી જે રીતે ડોર ટુ ડોર પ્રચાર થયા છે, ઘણી મુખ્ય માંગો પણ હજુ લોકોની ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ પણ સામે આવી રહી છે. આગામી ચૂંટણી બાદ શું એ સમસ્યાઓનું સમાધાન થશે ખરી? જો જ્યારે જ્યારે જનતા કે જનતાના પ્રતિનિધિ સાથે અમારો સંવાદ, અમને એ લોકો વાત કરે છે, તો અમે લોકો સતત દરેક લેવલે કાર્યકર્તાઓ અમારા લોકો સાથે જોડાયેલા છે. એ લોકોના પ્રશ્નો, પછી રોડ રસ્તાનો પ્રશ્ન હોય કે ભાવ વધારાનો પ્રશ્ન હોય, ખાલી એક નાની વાત મારે મૂકવી છે કે જે રીતે બરાડા પાડી પાડીને મારા મિત્ર અહીંયા બૂમો પાડે છે કોંગ્રેસના, તો મારે એમને જણાવવું છે કે છેલ્લા એક વર્ષમાં 600% ભાવ સીએનજીનો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધ્યો છે. તે છતાં પણ ભારતીય જનતા પાર્ટી ને ભારતીય જનતા પાર્ટીની સરકારે સ્મૃતિ ઈરાની અને તમારા સમયના અભાવમાં આવી રહી છે. તો ખાસ કરી જે રીતે આજે આપણે વાત કરી રહ્યા હતા, ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને ખાસ કરી જે રીતે માહોલ અત્યારે ખૂબ જ કહી શકાય કે એક આ ટૂંક સમયમાં બસ હવે માત્ર ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે એમ છે, લાગી રહ્યું છે. અને ખાસ કરી અત્યારે ભાજપ દ્વારા કેન્દ્રીય સ્ટાર પ્રચારકો અહીંયા ગુજરાતની ધામમાં વધી ચૂક્યા છે, જે રીતે સ્મૃતિ ઈરાની, ત્યારબાદ પરસોત્તમ રૂપાલા અને ખાસ કરી ભગવંત ખુમજી, આ ભાજપના તમામ મંત્રીઓ જે કેન્દ્રીય મંત્રીઓ છે તે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને અહીંયા જોરશોરમાં પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. ખાસ કરી કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા પણ ડોર ટુ ડોર પ્રચારો શરૂ કરવામાં આવ્યા છે. તમામ પાર્ટીઓ પોતાનું એડી ચોટીનું જોર જીત માટે લગાવી રહી છે, ત્યારે મુખ્ય મુદ્દાઓ લોકોના ખાસ કરી જે છે ઘણા રોટી કપડાં મકાન સિવાય નહીં પણ અલગ અલગ જે રીતે માંગો જોવા મળી હતી. ખાસ કરી જે થોડા સમય પહેલાંની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં આંદોલનોની વણઝારો જોવા મળી હતી, ઘણા સમુદાય અથવા તો ઘણા સમાજની માંગો પૂર્ણ થઈ છે અને ઘણા લોકો હજુ પણ આંદોલનના માર્ગે અપનાવી રહ્યા છે અને આંદોલનના માર્ગે હજુ પણ યથાવત રાખી રહ્યા છે. ત્યારે ખાસ કરી હવે આગામી સમયમાં ચૂંટણીનો અત્યારે ખાસ કરી તમામ પાર્ટીઓ દ્વારા જે વાયદાઓ અથવા તો વચનો આપવામાં આવી રહ્યા છે, તો ચૂંટણી બાદ હવે સાચું શું છે તે સામે આવશે. હાલ ટુ ધ ટોપિકમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચારો જોવા માટે જોતા રહો બુલેટિન ઇન્ડિયાનું. નમસ્કાર.